સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવશે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલમાંથી ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિડીયો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને શૈક્ષણિકની અભિયોગ્યતા, ભાગ 14મો. આ ભાગમાં કુલ આપણે 15 પ્રશ્નો જોઈશું, જે તમારી આવનારી પરીક્ષા માટે બહુ અગત્યના બની રહેશે, મોસ્ટ ટાઈમ્પી છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, જો વિડીયો ગમે તો લાઈક કરજો. જોઈએ આપણે પ્રશ્ન પહેલો. કારક અભિસંધાન કયા પ્રકારનું અભિસંધાન ગણી શકાય? તો કારક અભિસંધાન એ આર પ્રકારનું અભિસંધાન ગણી શકાય છે. પ્રશ્ન બીજો. મનોવૈજ્ઞાનિક સ્ક્રીનરે કયું પ્રસિદ્ધ પુસ્તક લખેલ છે? તો મનોવૈજ્ઞાનિક સ્ક્રીનરે સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર નામનું પ્રસિદ્ધ પુસ્તક લખેલ છે. પ્રશ્ન ત્રીજો. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંતના પ્રણેતા નીચેનામાંથી કોણ છે? તો નીચેનામાંથી કોઈ પણ છે નહીં, એક પણ નથી. પ્રશ્ન ચોથો. અધ્યયનના એક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન કે વિચારને બીજા ક્ષેત્રમાં વિનિયોગ કરવાની ક્રિયાને શું કહી શકાય? જવાબ, અધ્યયન સંક્રમણ. પ્રશ્ન પાંચ. અભિક્રમિત અધ્યયન મોડેલ કયા મનોવૈજ્ઞાનિકે તૈયાર કર્યું હતું? તો અભિક્રમિત અધ્યયન મોડેલ સ્ક્રીનર નામના મનોવૈજ્ઞાનિકે તૈયાર કરેલું હતું. પ્રશ્ન છઠ્ઠો. સ્ક્રીનરનું અભિક્રમિત અધ્યયન મોડેલ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો સ્ક્રીનરનું અભિક્રમિત અધ્યયન મોડેલ છે એ કારક અભિસંધાનના સિદ્ધાંત પર આધારિત છે. પ્રશ્ન સાત. ગણિત આવડે તેને આંકડા શાસ્ત્ર જલ્દીથી આવડે, આ વિધાન અધ્યયન સંક્રમણનો કયો પ્રકાર દર્શાવે છે? જવાબ, વિધાયક. પ્રશ્ન આઠ. ગુજરાતી શીખેલ વ્યક્તિને ઉર્દૂ શીખવામાં તકલીફ પડે છે, આ વિધાન અધ્યયન સંક્રમણનો કયો પ્રકાર દર્શાવે છે? જવાબ, નિષેધાત્મક. પ્રશ્ન નવ. વિજ્ઞાનનું જ્ઞાન કાવ્ય શીખવામાં ઉપયોગી બનતું નથી. વિજ્ઞાનનું જ્ઞાન છે એ કાવ્ય શીખવામાં ઉપયોગી બનતું નથી, આવું અધ્યયન સંક્રમણનો કયો પ્રકાર દર્શાવે છે? જવાબ, શૂન્ય. પ્રશ્ન દસ. મોટિવેશન શબ્દની ઉત્પત્તિ મૂળ કઈ ધાતુમાંથી મળેલ છે? ધાતુનું નામ છે મોટમ. પ્રશ્ન અગિયાર. પ્રેરણાની કેવી પ્રક્રિયા ગણી શકાય? પ્રેરણા છે કેવી પ્રકારની પ્રક્રિયા ગણી શકાય? ઉપરના તમામ એટલે કાર્યનો આરંભ કરવાની, કાર્યને જાળવી રાખવાની અને કાર્ય નિયમિત કરવાની, એ પ્રકારની પ્રેરણા છે એ પ્રક્રિયા કહી શકાય છે. પ્રશ્ન બાર. ઇનામ આપવું એ પ્રેરણાનો કેવો પ્રકાર ગણી શકાય? જવાબ, નકારાત્મક પ્રેરણા. પ્રશ્ન તેર. સ્મૃતિ એ શેને ફરીથી યાદ કરવાની શક્તિ છે? સ્મૃતિ એ અગાઉ મેળવેલ જ્ઞાનને
ફરીથી યાદ કરવાની શક્તિ છે. પ્રશ્ન 14. વ્યક્તિ જે કાર્ય કરતા શીખી હોય એ કાર્ય કરવું એટલે સ્મૃતિ. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ, વેડવર્થે. પ્રશ્ન 15. સ્મૃતિ વધારવા માટે કઈ બાબત હોવી જરૂરી છે? જવાબ, પુનરાવર્તન. એટલે રિવિઝન જેમ વધારે કરીએ એમ સ્મૃતિ વધારે આપણે એટલે યાદ રાખવાની શક્તિ આપણે વધતી જાય. તો આ હતા આપણે આ વિડીયોના 15 પ્રશ્નો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.